નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 23 અને 24 જુલાઈ 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે અમને પ્રોત્સાહન પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 23 અને 24 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની કેબિનેટે સ્ટાર્ટઅપ નીતિ 2020ને મંજૂરી આપી? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્યની કેબિનેટ, ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યમાં ભારતની પ્રથમ ઈ લોક અદાલતની શરૂઆત થઈ? તો તે છે છત્તીસગઢ, રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉડકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યના જાણીતા કાર્ટુનિસ્ટ અવાદ બિન હસન જામીનું અવસાન થયું? તો તેઓ ગુજરાત રાજ્યના જાણીતા કાર્ટુનિસ્ટ હતા. ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4. COVID-19 હ્યુમન ટ્રાયલ પૂર્ણ કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો? તો પ્રથમ દેશ બન્યો છે રશિયા. રશિયા પાટનગર મોસ્કો, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચલણ છે રશિયન રૂબલ. પ્રશ્ન 5. હાલમાં જ ભારતને કયા દેશ પાસેથી 72,000 SIG-716 એસોલ્ટ રાઇફલ ખરીદશે? તો ભારત ખરીદશે અમેરિકા પાસેથી. અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યની સરકારે રોકો ટોકો અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 7. હાલમાં જ લી સિન લોંગ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા? તો તે બન્યા છે સિંગાપુર દેશના પ્રધાનમંત્રી. સિંગાપુર પાટનગર સિંગાપુર સિટી, ચલણ છે સિંગાપુર ડોલર. પ્રશ્ન 8. હાલમાં જ ભારતીય રેલવેએ પ્રથમવાર કયા રાજ્યથી બાંગ્લાદેશને સૂકા મરચાનું પરિવહન કર્યું? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્યથી. આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 9.
હાલમાં જ બ્રિટનમાં એફડીઆઈ દ્વારા સૌથી વધારે નિવેશ કરનાર દેશ કયો બન્યો? તો તે દેશ બન્યો છે અમેરિકા. બ્રિટન પાટનગર લંડન. પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન. ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 10. હાલમાં જ ભારતમાં એકમાત્ર ગોલ્ડન વાઘ કયા રાજ્યમાં જોવા મળ્યું? તો તે છે આસામ રાજ્ય. આસામ રાજધાની દિસપુર. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ. રાજ્યપાલ જગદીશ મુખી. વિધાનસભાની બેઠકો 126. લોકસભાની બેઠકો 14. રાજ્યસભાની બેઠકો 7. ને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 11. હાલમાં જ પીએમ સ્વનિધિ યોજના લાગુ કરવામાં કયું રાજ્ય મોખરે રહ્યું? તો મોખરે રહ્યું છે મધ્યપ્રદેશ રાજ્ય. મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. રાજ્યપાલ આનંદીબેન પટેલ. વિધાનસભાની બેઠકો 230. લોકસભાની બેઠકો 29. રાજ્યસભાની બેઠકો 11. અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 12. હાલમાં જ નેપાળી આદિકવિ ભાનુભક્ત આચાર્યની જયંતિ કયા રાજ્યમાં ઉજવવામાં આવી? તો તે રાજ્ય છે સિક્કિમ, જ્યાં જયંતિ ઉજવવામાં આવી છે. સિક્કિમ રાજધાની ગંગટોક. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ. રાજ્યપાલ ગંગા પ્રસાદ. વિધાનસભાની બેઠકો 32. લોકસભાની બેઠકો 1. રાજ્યસભાની બેઠક 1. અને સ્થાપના વર્ષ છે 16 મે 1975. પ્રશ્ન 13. હાલમાં જ ડૉક્ટર વિધુ પી નાયરને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? તો તેમને નિયુક્ત કરવામાં આવી છે તુર્કમેનિસ્તાનમાં. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 14. હાલમાં જ બીસીસીઆઈએ પોતાના કાર્યકારી સીઈઓ કોને નિયુક્ત કર્યા? તો નિયુક્ત કરવામાં આવે છે હેમાંગ અમીનને. પ્રશ્ન 15. હાલમાં જ નાગીદાસ સંઘવીનું અવસાન થયું તે કોણ હતા? તો તેઓ એક પત્રકાર હતા જેમનું હાલમાં જ અવસાન થયું છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળનો વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.